જુદા જુદા ના રણપુર ખાતે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા 21મી વાર્ષિક સાધારણ સભાની સાથે નવા કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રણપુર ખાતે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સવારમાં ગાયત્રી યજ્ઞ સાથે સમારોહની શુભ શરૂઆત થઈ હતી. નવા કાર્યાલયનું શુભ ઉદઘાટન કરાયું હતું. સાથે 21મી સાધારણ સભા પણ યોજાઈ હતી, જેમાં ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા, ડાયરેક્ટર ડોક્ટર જગદીશ પંડ્યા, ડાયરેક્ટર વિનયચંદ્ર મકવાણા, ડાયરેક્ટર રવિન્દ્રભાઈ અમદાવાદિયા સહિત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત ગાયત્રી ચાલીસ સાથે કરવામાં આવી હતી. સાથે ગાયત્રી માતાની આરતી ઉતારવામાં આવી હતી. આ સમયે ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા દ્વારા હાજર તમામ સભાસદોની આરતી ઉતારીને કંઈક નવો જ સંદેશો આપવામાં આવ્યો હતો. ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયાએ જણાવ્યું છે કે અમારી સોસાયટીના કોઈ પણ સભાસદના મૃત્યુ બાદ તુરંત રૂપિયા 10,000ની તાત્કાલિક સહાય આપવામાં આવે છે. સાથે જે સભાસદોના બાળકો 10 અને 12માં અભ્યાસ કરે છે, સારી ટકાવારી માર્ક્સ મેળવ્યા હોય તેવા બાળકોનું વિશિષ્ટ રીતે સન્માન જેવા ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. આજનો અમારો સાધારણ સભા દર વર્ષે જેમ એક વર્ષમાં સાધારણ સભા રાખવાની હોય છે. સાથે સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી રાણપુર આજે નવું બિલ્ડિંગ, નવી ઓફિસનું શુભારંભ હતો. ઉદઘાટન નહીં પણ શુભારંભ. ઓફિસ તો હતી પણ નવી શરૂઆત, નવી ઓફિસ સાથે એક 21મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો ત્યારે આ સોસાયટીના સભાસદો અને ડાયરેક્ટ મિત્રો મને નવી સોસાયટી બિલ્ડિંગનું ઉદઘાટન કરેલ, નવો શુભારંભ કર્યો. તેમજ સોસાયટીના સભાસદોને વધુ વધુ કેમ લાભ મળે તેના માટે સમજણ સભાસદો રાખ્યું. વિજય સુડાસમા સાથે હરીશ પટગીર, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ.